કેશોદ ફકીર સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. કેશોદમાં આજરોજ સૌરાષ્ટ્ર કચ્છ ફકીર સમાજના પ્રમુખ ઇરફાન શાહ સોહરવર્દીના નેતૃત્વમાં અને કેશોદ ફકીર સમાજના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં એક રોષપૂર્ણ આવેદનપત્ર મુખ્યમંત્રીને સંબોધી મામલતદાર કેશોદને આપી ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર મુકામે તાજેતરમાં લઘુમતી સમાજની બારા ઉપર થયેલ બળાત્કારની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં સાસવારે આવી ઘટનાઓ રોજબરોજ પ્રકાશમાં આવી રહી છે. કોડીનારની ઘટનામાં સત્તાધારી પક્ષના એક રાજકીય માંધાતાની સંડોવણીને પગલે સ્થાનિક પોલીસ મંદગતિએ આગળ વધી રહી હોય આ સમગ્ર ઘટનાની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન મારફત કરાવવા અને આરોપી વિરુદ્ધ કડક અને કાયદેસરની કાર્યવાહી કરવાની તેમજ ભોગ બનનાર બારાને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આર્થિક સહયોગ ચૂકવવા અને આ બારા અને તેના પરિવારને પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવા સહિતની માંગણીઓ કરવામાં આવી હતી. નારી સન્માન અને સુરક્ષાની મોટી મોટી ગુલાબબાંગો ફેંકતી રાજ્યની ભાજપ સરકાર સામે ચોમેરથી ફિટકારની લાગણી પ્રસરી રહી છે. આ નિંદનીય અને જધન્ય ઘટનામાં પોલીસે તાત્કાલિક આરોપીઓને અટકમાં લેવા જોઈએ, તેના બદલે હજુ સુધી મુખ્ય આરોપીને પોલીસ પકડી શકી નથી અથવા રાજકીય પ્રેશર તરે લાજશરમ કાઢવામાં આવી રહી છે. ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને આ દુષ્ટ કર્મના મુખ્ય આરોપીને તાત્કાલિક પકડી કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. આવેદનપત્ર આપતી વેરાએ સૌરાષ્ટ્ર કચ્છ ફકીર સમાજના પ્રમુખ ઇરફાન શાહ સોહરવર્દી, કેશોદ ફકીર સમાજના પ્રમુખ અનવર શાહ સામદાર, યાસીન શાહ સામદાર, ડૉક્ટર રઈસ સરવદી, હારનુશાહ સરવદી, ઇમ્તિયાજ બાપુ, ઇરદીશ બાપુ, ફૈજના શાહ સામદાર સહિત ફકીર સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.